સ્વામિનારાયણ કરી શકે એટલે સ્વામિનારાયણ ભગવાન છે, એના વગર આ થઈ શકે નહીં. અને એટલા માટે અહીંયા કને સ્વામી લખ્યો, મહારાજ મહારાજ તમારો પ્રતાપ કેવો છે? એવો પ્રતાપ ઉરધરી આદરુ છું આ ગ્રંથને, વિઘન કોઈ વ્યાપે નહીં સમરતા સમર્થને, વિઘન કોઈ વ્યાપે નહીં સુજાણને હું પ્રથમ લાગી પાય આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઈ ન થાય. ભગવાનને યાદ કર્યા પછી આ જગતમાં ભગવાન પછીનું જો કોઈ સ્થાન હોય તો જે ભગવાનના એકાંતિક સંત પુરુષ, સાધુ પુરુષ. સ્વામીએ સંતોની યાદ કર્યા છે કે સાધુની તાકાત, સાધુની દુર્લભતા કેટલી છે. એ કવિ એમ લખ્યું કે માત મિલે પુની તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ, રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ, લોક મિલે પર લોક મિલે વિધિ લોક મિલે વિકુંઠ હી જાય, સુંદર ઓર મિલે સુખ સંત સમાગમ દુર્લભ ભાઈ. આ દુનિયામાં સૌથી મોઘામાં મોઘી વસ્તુ શું? સાધુ મોઘાયો. અને તમારે એમ સ્વામી સાધુ તો હાઉ સસ્તા હે કે, પણ ભાઈ આપણા માટે સસ્તા થયા છે એટલા માટે સસ્તા છે. બાકી બ્રહ્માનંદ સ્વામીના શબ્દમાં લખો કે કવિઓના શબ્દમાં લખો કે સંત સમાગમ દુર્લભ ભાઈ, સાધુ છે ને બધેથી મોંઘા છે. તમે જુઓ આમાં કેવું ખબર, 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં આપે એને શું કહેવાય? વેપારી કહેવાય. વેપાર કરતો હોય ને, 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં આપે ને વેપારી કહેવાય, 5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયામાં આપે ને હિતકારી કહેવાય. એટલે બિચારા દયા કરે ને કે 5 રૂપિયાની વસ્તુ આપણને 1 રૂપિયામાં આપી દીધી, ડિસ્કાઉન્ટ આપ્યું ને. પણ 5 રૂપિયાની વસ્તુ મફતમાં આપે એને પરમ હિતકારી કહેવાય. ને આ સાધુ છે, પરમ હિતકારી છે. ને એટલા માટે જે બ્રહ્માનંદ સ્વામી કીધું, સંત પરમ હિતકારી જગતમાં હિ સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સ્વામી એમ કીધો કે હું આખું બ્રહ્માંડ ફરીને આવ્યો, પણ જેવા સાધુ મને આ જગતમાં દેખાણા એવા સાધુ મને ક્યાંય આ સ્વામિનારાયણના ચરણોમાં રહેલા કે જેને ભગવાન સિવાય બીજું કાંઈ વાલું નથી એવા સાધુ મેં ક્યાંય ન જોયા. સ્વામી કે મેં પૃથ્વી જોઈ, પૃથ્વી કે પૃથ્વીમાંથી કાંઈક સાર તત્વ મને કાંઈક કન્ટેન્ટ મળે, પણ પૃથ્વી જોયું તો પૃથ્વીમાંથી રત્નોની ખાણ નીકળી, રત્નો મળ્યા પણ કહેવાય કઠણ, પૃથ્વીમાંથી વસ્તુ મળી પણ કઠણ નીકળી. પછી જળ જોવા ગયો બ્રહ્માનંદ સ્વામી કે, પાણીમાં જોયું તો પાણીમાં શીતળતા દેખાણી, પણ પછી ખબર પડી કે આ પાણીથી ડૂબાડે છે. ધ્યાન રાખવું પડ્યો, પાણીમાં જાઓ ને ત્યારે જો તરતા આવડે તો તરી શકાય, નહીંતર મધ દરિયે મોટી માછલી દેખાય તો ક્યારેક વહાણમાંથી ઊંડા પણ નીચે પડી જવાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે, પાણીનો ગુણ શીતળતા છે પણ પાણી ડૂબાડે પણ ખરું. પછી સ્વામી કે, મેં તેજની સામે જોયું તો તેજ તો પ્રકાશ આપે છે પણ એની તેજ બાળે પણ છે. વાયુ જોયો, વાયુ સૌને જીવન આપે પણ એનો કેવો શોષણનો ગુણ છે. આકાશ જોયું, આકાશ નિર્મળ હતું પણ સર્વાધાર શૂન્યમ શૂન્યમ શૂન્યમ, ક્યાં જવું. પણ આ જગતમાં એક સંતને જોયા તો સંતના દર્શન થતા મને ખબર પડી કે સંતમાં જે છે એવું બીજે ક્યાંય નથી. કારણ કામદુધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન કે નહીં મે મનમાં કર્યો વિચાર. જો કામદુધા ગાય છે, ગાય આપણા સંકલ્પ પૂરા કરે, કલ્પ વૃક્ષ છે એ સંકલ્પ પૂરા કરે, પારસમણી છે એ આપણા બધા આમ અડાડો તો બધું છે એ
સોનું થઈ જાય બરાબર ને. આપણે જો પારસ મળી જેવું કઈક મળી જાય ને એનો સ્વભાવ છે કે તમે અડાડો ને હું થઈ જાય. આપણે શું કરીએ, રેલવેના પાટાઓ ને એને જ અડાડી દઈએ પેલા. કિલોમીટર નો કિલોમીટર સોનાનો પાટો થઈ જાય ને, ભલે પછી કાપી કાપી મંડીએ લેવા. આ બધું લૌકિક સુખ છે, પણ સંત સમાન એકે નહીં. આ ચાર વસ્તુ છે સમૃદ્ધિ આપી શકશે, પણ છેક ભગવાનના ધામ અક્ષરધામ સુધી પહોંચાડવા માટે તો ભગવાનના સંત એ જ મોક્ષ આપી શકે. પાછા કેવા, સૌને આપે હિત ઉપદેશ. આખા જગતમાં ફ્રીમાં ઉપદેશ આપતા હતા સંતોએ. બાકી તમે દુનિયામાં જો મોટિવેશનલ સ્પીકરને ઘણા બધા મળશે, અમે વંદન કરીએ છીએ બધાને, પણ આ સાધુની પાસે જે હૃદયમાં ભગવાન રહેલા છે એ ભગવાન આપવાવાળા કેટલા. કયો વિશ્વના મોટા મોટા તમે સ્પીકરોને જાણતા હશો, ઓગમાન્ડીનો, રોબિન એન્થની, એન્થની રોબિન્સ, જોલ ઓસ્ટિન, આ બધા વિશ્વના મોટા મોટા જેને કહેવાય ને, જેના આપણી ભાષામાં કીધું ખોપરાવાળા માણસો, વેરી માઇન્ડેડ ફેલો, એની પાસે જાઓ જ્ઞાન મળશે. કેવું જ્ઞાન? હાઉ ટુ બીકમ અ કરોડપતિ. કરોડપતિ કેમ બનવું? હાઉ ટુ ડેવલપ યોર પર્સનાલિટી. પર્સનાલિટી કેમ ડેવલપ કરી એ બધું મળે. પણ એની પાસે જાઓ અને એમ કહો કે મને ભાઈ ભગવાન બેટાડી દો, એ ભગવાન ના બેટાડી શકે. ભગવાન બેટાડનારા તો એક ભગવા સાધુ એ જ બેટાડી શકે. ભાઈ એક પ્રશ્ન તમને પૂછું, અબજોપતિ માણસ હોય કે જેના શરીર ઉપર આખો સોનાનો શણગાર હોય, દુનિયા એને પગે લાગશે, વંદન કરશે કે એક ઝૂંપડીમાં બેઠેલા ભગવા ધારી માત્ર બે વસ્ત્રને પોતાના જીવનને સર્વસ્વ માન્યું છે એવો સાધુ ઝૂંપડીમાં બેઠેલો હશે ને તો આખું જગત એને વંદન કરશે. પણ 5 કરોડ રૂપિયાની બુગાટી ને આ ગાડી આવે ત્યાં, રોલ્સ રો હોય, મર્સિડીઝ હોય, બુગાટી હોય કે કોઈ પણ ગાડીમાં ફરનારો માણસ, એને દુનિયા વંદન નહીં કરે. વંદન કોને કરશે? જે ભગવા ધારી, જેના હૃદયમાં ભગવાન હશે, જેના મુખમાં સતત ભગવાનનું સ્મરણ હશે, જગત એને વંદન કરશે. આજે તમે જુઓ માણસે અણુશક્તિનો એટલો જબરદસ્ત ડેવલપ કર્યું. અણુશક્તિમાં આપણે આગળ વધ્યા, પછી બળતણ શક્તિમાં આપણે આગળ વધ્યા. કઈ રીતે? રોકેટો મોકલી 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 અવકાશમાં શું છે, ત્યાં શું થાય છે, ચંદ્ર ઉપર પાણી કે કેમ, ગુરુમાં શું છે, એ બધું આપણે ગોતવા માંડ્યા ને. ઘણું બધું આપણે સાયન્સ અને ટેકનોલોજી હેઝ બીન સો મચ એડવાન્સ નાઉ એન્ડ વી આર ઇનોવેટિંગ ડે બાય ડે, ન્યૂ એન્ડ ન્યૂ થિંગ્સ એન્ડ ન્યૂ ટેકનોલોજી વી આર બ્રિંગિંગ ઇન ટુ ધ સોસાયટી, બરાબર ને. ઘણું બધું આપણે આ જગતમાં નવી ટેકનોલોજી લાવીએ છીએ. બળતણ શક્તિને આપણે આગળ વધાર્યું અને વિશ્વ આવડું મોટું હતું, એક આપણું ખોબા જેવડું બનાવી દીધું ને. પછી જળ શક્તિનો આપણે જબરદસ્ત વિકાસ કર્યો, મોટા મોટા ડેમ બનાવી, પાણી બનાવી, પાણીને સ્ટોરની સિસ્ટમ લાવ્યા. પણ હું ભાઈ પ્રશ્ન પૂછું કે આટલો બધો વિકાસ ડેવલપ કર્યા પછી માણસની સલામતી કેટલી છે? જુઓ આજે ચાઇના જુઓ તો એ મિસાઇલ લઈને બેઠું હોય, રશિયા મિસાઇલ લઈને બેઠું હોય, યુએસએ મિસાઇલ લઈને બેઠું હોય. આ મિસાઇલ અણુબોમ્બ જે શક્તિ છે એ માણસના જીવનમાં પ્રગતિ અને સર્જન કરવા માટે વપરાણા કે એનું વિસર્જન કરવા માટે? આજે તમે જુઓ આમ સૂક્ષ્મ દ્રષ્ટિએ તો વિશ્વ છે ને વિનાશના માર્ગ તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારે ક્યારે કોઈનું કઈ નક્કી નથી કે સલામતી નથી, ક્યારે વિસર્જન થઈ જશે, ક્યારે વિનાશ પામશે. તમે જુઓ એક ખાલી સામાન્ય એક્ઝામ્પલ કે વિન્સ્ટન ચર્ચિલ, લંડન વાળા બધાને ખબર હશે, હી વોઝ અ ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુનાઇટેડ કિંગડમ, બરાબર ને. તેની પાસે એટલો જબરજસ્ત મિલિટરી પાવર હતો કે જ્યારે 1939માં જ્યારે વિશ્વયુદ્ધ થયું ત્યારે એ વખતે જર્મનીના એડોલ્ફ હિટલર, એ હિટલરની પાસે એટલી જબરજસ્ત શક્તિ હતી કે એણે ફ્રાન્સને કવર કરી લીધું, એણે પોલેન્ડને કવર કરી લીધું, એણે નોર્વેને કવર કરી લીધું, એક પછી એક કવર કરતા 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 એટલી બધી શક્તિની પાસે હતી કે હી વોઝ રેડી ટુ બોમ્બાર્ડ ઓન યુકે. યુકે ઉપર જ્યારે હિટલર પ્રહાર કરવાની તૈયારીમાં હતો ને એ જ વખતે આ ચર્ચિલને પ્રધાનમંત્રી મેન પદેને આપવામાં આવ્યું અને એણે જબરજસ્ત એવી પોતાની સૂઝથી આવડતથી હિટલરને મારીને ભગાવ્યો. હવે તમે જોજો હિટલરને જ ભગાડી શકતો એ માણસની પાસે કેટલી શક્તિ હોય. પણ એને એ ચર્ચિલ જ્યારે ભારતનો શોધ કરવા માંડે અને જ્યારે ગાંધીજીના જીવનમાં જુએ ત્યારે વિન્સ્ટન ચર્ચિલના મુખમાંથી શબ્દ નીકળે કે આઈ એમ અફ્રેડ ટુ ધીસ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા, કે મને ભારતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી,
હું કોઈનાથી ડરતો નથી, પણ ભારતમાં એક હાફ નેકેડ એટલે ગાંધીજી, હાફ નેકેડ ફકીર. કારણ કે ગાંધીજી વસ્ત્રો તો આપણે જેમ કે જીન્સ તો પહેરતા નતા ને, પોલિસ્ટરનું ટી શર્ટ હોય ને, લેવિસ ને જીન્સ ગાંધીજી થોડા પહેરતા હતા. પણ એક ગાંધીજીથી હું ડરું છું, કારણ એની પાસે એવી અંદર રહેલી જે શક્તિ છે કે એનાથી મને બીક લાગે છે. ચર્ચિલ કાયમ કહેતા કે બધાની પાસે તમે જાજો, પણ ગાંધીજી પાસે અડધી કલાક પણ તમે ઊભા રહેતા નહીં. કારણ એ માણસની પાસે એવી શક્તિ, એવો પાવર છે કે એની વાત છે એ તમને કન્વિન્સ કરાવીને રહેશે. કે અને આપણે જોયું છે કે વિથાઉટ વેપન વી કોન્કર્ડ, કોઈ પણ જાતના હથિયાર વગર ગાંધીજીએ કામ કર્યું કે નહીં. આ એક સંત શક્તિની તાકાત છે. આજે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન જેવા દેશો છે, છેલ્લા 40-50 વર્ષથી શાંતિની મંત્રણાઓ કરે છે, શાંતિ મળે શાંતિ મળે. પણ ભાઈ, શાંતિનો નિવડો કેટલા દેશોમાં આવ્યો. પણ જ્યારે મુક્તાનંદ સ્વામીનો આપણે બધા પ્રસંગ યાદ કરીએ કે મુક્તાનંદ સ્વામી જ્યારે બેઠા હોય ને અસુરોની ટુકડી મારવા માટે આવતી, અને સ્વામી એટલું જ કે આવો આવો પાર્ષદો, પધારો પધારો, વેલકમ વેલકમ. અને એના હૃદયમાં રહેલી જે આસુરી શક્તિ હતી, એ આસુરી શક્તિને ઘડીના છઠ્ઠા ભાગમાં કાઢી નાખે. આ સંત શક્તિની તાકાત છે. વિશ્વને બદલાવાનું કામ આ સાધુ પુરુષો કરે છે. ભાઈ થોડુંક વિચારજો કે આ જગત જે બદલે છે એની પાછળનું કારણ કે સાયન્સ અને ટેકનોલોજી નથી. હશે કોઈક અમુક અંશે, આઈ એમ નોટ અપોઝિંગ, હું કોઈ વિરોધ નથી કરતો સાયન્સ ટેકનોલોજીનો. પણ આપણી પાસે જે અસ્તિત્વ, આપણી પાસે જે ગરિમા, આપણું જે અસ્મિતા છે, એનું તો ગર્વ આપણે 100% સ્વાભાવિક હોવું જોઈએ કે આપણી પાસે શું છે. એટલે તો ભારતના રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી એમ કહેતા કે ટુડે વી લીવ ઇન ધ સોસાયટી નોટ બીકોઝ ઓફ સાયન્સ સાયન્ટિફિક ઇનોવેશન બટ બીકોઝ ઓફ સેન્સ હુ લીવ ઇન સોસાયટી. સર્વપલ્લી રાધા ભણેલા હશે ને ખ્યાલ હશે કે રાધાકૃષ્ણ સર્વપલ્લી એમ કહેતા કે આપણે જે વિજ્ઞાનની શોધખોળ કરી છે એના કારણે જીવીએ છીએ એવું નથી, પણ આ ભારત વર્ષની અંદર જે સાધુ પુરુષો છે, સાધુ પુરુષો, એના કારણે આ ભારત વર્ષ, આ જગત છે એ જીવે છે. કારણ માણસ પોતે નથી પોતાને બદલાવી શકતો. દારૂ પીતો હોય ને, દારૂ એને ખબર તો હોય છે કે ભાઈ દારૂ છે એ હેલ્થને માટે નુકસાનકારક છે, બરાબર ને. તમાકુની પટ્ટીમાંથી લખેલું હોય ને કે સ્મોકિંગ ઇઝ ઇન્જિરિયસ ટુ હેલ્થ, સ્મોકિંગ છે આપણા શરીરને નુકસાનકારક છે, છતાંય ખાય છે કે નથી ખાતો, મોટા અક્ષરે હવે તો લખીને દે છે ને. માણસ પોતે પોતા નથી બદલાવી શકતો કે હું આ ખાઈશ, આ પીશ એટલે મરીશ. પણ એવો ને એવો ગમે એવો દારૂ પીતેલો માણસ હોય, વ્યસની માણસ, પણ આ ભગવાન સાધુના ચરણમાં મૂકી દો, એના જીવનમાંથી, જીવમાંથી બધું નુકસાન વ્યસન છે કાઢી નાખનાર આ સંતો છે. ભાઈ કેટલા હજારો જીવાત્માઓને ભગવાનના ચરણે પહોંચાડનાર આ સાધુ છે. સ્વામી વિવેકાનંદ કાયમ એમ કહેતા કે મને ખાલી 100 નચિકેતા આપો ને, 100 નચિકેતા, તો હું આખા ભારતની સકલ બદલાવી નાખું, આખા ભારત વર્ષની દશાને બદલાવી નાખું. ભાઈ હું તો એમ કહું, ભુજ મંદિરે 235 નચિકેતા તૈયાર કર્યા છે કે જેની પાસે વિશ્વને બદલાવાની તાકાત આ સાધુ સમાજની પાસે છે. આ સંત શક્તિની તાકાત છે કે આપણી પાસે આવી આવી અસ્મિતાઓ હજી જીવંત છે. અને એવા સાધુની અહીંયા કને નિષ્કળાનંદ સ્વામી યાદ કરે કે જે કેવા છે, સંશય હરતા ને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેતા, કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામોસીસ. સાધુનું કામ શું છે, થોડાક બે કવિના શબ્દો આપણે સાંભળીએ, અને કદાચ કથાનો બહુ સમય નહીં હોય તો બે શબ્દ આપણે સાંભળીએ કે સાધુની તાકાત શું છે. આપણે જ્યારે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે આપણને આપણું અલાર્મ જગાડતું હોય છે, પણ આપણા શરીરની અંદર રહેલો જે જીવ છે એ જીવને જગાડવાનું કામ કોણ કરે છે. કવિએ સરસ શબ્દો લખ્યા હો, સંતોનો સ્વભાવ છે એવો આ જનતા સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો, સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો, એક ડગલું મેં આગળ ધાર્યા જનની થી જગ સં, એક ડગલું મેં આગળ ધાર્યા
જગ સમ એક ડગલું મેં આગળ જાણ્યા જાનની તે જગ સન એક ડગલું મેં આગળ જાણ્યા જાનની તે જગ સંત માત જગાડે માત સુવડાવે સંત જગાડે અજી માત સુવડાવે ને સંત જગાડે ભેળવી દે ભગવંત સંતો નો સ્વભાવ છે એવો અને તાની ગોદ ના જેવો સંતો નો સ્વભાવ છે એવો કેવો સ્વભાવ છે સાધુ નો જુઓ એવો કવિ એમ કે માત હુવડાવે ને સંત જગાડે આપણે જયારે નાનકડા હતા ને ત્યારે આપણે મમ્મી એમ કેતા કે આ તારા પપ્પા છે આ તારો ભાઈ છે આ તારું ઘર છે આ તારી વાડી છે વચનામૃતમાં કીધું ને ધનજીભાઈ મહારાજે કે આ લૌકિક શબ્દોથી આપણા હૃદય એટલો ભરાઈ ગયા કે આપણે માની બેઠા કે આ બધું મારું છે પણ આ સાધુ છે ને જગતની બીજી માં છે આપણે જગતના પ્રવાહમાં ખેંચાતા જાય અને સાધુ ને ખબર પડે બિચારો ખેંચાતો જાય છે ને તાણી લે એને ખોટા માર્ગે જતો હોય તો સંતો આપણે તરત ટકોર કર્યો આ કચ્છના સત્સંગની ભાઈ વાલા ભક્તો વિશેષતા એ છે કે સંતો છે ને સાચું કહેવામાં કોઈ બાકી રાખતા નથી પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે સાચું કહે તો પછી કડવું લાગે છે લોકોને બોલો બીમાર છીએ આપણે હાજા થવું છે અને આવા સાધુ પુરુષો આપણને સરસ મજાનો ઔષધ બનાવીને આપે છે પણ વી ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક આપણે પીવું નથી હાજા કેમ થશું ભાઈ અને સાચી છે જ્યાં સુધી સાચી વાત સમાજમાં નહીં થાય ને ત્યાં સુધી જાગૃતતા નહીં આવે એટલે કડવું લાગે પણ તોય ચાખવું પડે કહેવાય ને કડવા હોય તોય ચાખવા પડે છે ને પોતાનાને રાખવા પડે છે આ ઘરમાં ગમે એવા સ્વભાવવાળી વ્યક્તિ હોય ને તો આપણે એને હળધૂત કરીને એમ કાઢી નથી મૂકતા એને રાખીએ છીએ ને એમ કદાચ અહીંયાથી એવી વાતો થતી હોય ને તો આપણા જીવના સારા માટે વાતો થતી હોય કે આવનારી જે હજારો સદીઓમાં આ તમામ જે સમાજ છે એનો ઉદ્ધાર થાય આવનારા જે દિવસો છે એ દિવસોમાં સમાજ છે એક નવું સર્જન કરી શકે એક નવું પ્લેટફોર્મ આવનારી પેઢીમાં જે તૈયાર કરી શકે એના માટે સંતો આટલો પુરુષાર્થ કરે છે એટલે સંતસ જગાડે માતા સુવડાવે મા હુવડાવે ને પછી સાધુ જગાડે ભાઈ હવે જાગવાનો ટાઈમ થયો જાગજે વે તું ઘણો સમય આમ તો વેસ્ટ કર્યો છે યુ હેવ વેસ્ટેડ સો મચ ટાઈમ નાવ ઇટ્સ ટાઈમ ટુ વેક અપ જન્મો જન્મ આપણે બધા કેટલો ટાઈમ મેઇન તમે વેસ્ટ કરી નાખ્યો ભાઈ હવે એક એક ક્ષણ છે ને આપણી એટલી કિંમતી છે એ વિદ્યાર્થીને પૂછો ને ત્યારે ખ્યાલ આવે આખું વર્ષ મહેનત કરી હોય પેપર લખ્યા હોય અને એ પેપર આપતા 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 જ્યારે એનું રિઝલ્ટ આવે અને રિઝલ્ટમાં જ્યારે 100માંથી 35 પાસ થવાનો હોય ને કેટલા હોય છે 35 બરાબર ને 35 પાસ થવાના હોય અને કદાચ ચાલો 33 કે 34 આવે ને તો થોડો કે સાહેબ છે કૃપા કરે બરાબર ને 33 આવ્યા તો એ સાહેબ ને એમ થાય કે વાંધો ઢબુનો ઢ હોય ને થોડો ધક્કો મારે લાગડ વયો જાય પણ 29 અને 30 આવે તો આખું વરસ ફેલ જશે હવે કૃપા કરે તો સાહેબ થોડી કૃપા કરે પણ થોડોક મનમાં એમ થાય કદાચ 33 આવી ગયા તો સાહેબ ને દયા થાત 30 આવે ને કે 29 આવે ઉભો રહે તો કેટલો અફસોસ થાય છે એટલો અફસોસ થવો જોઈએ ભાઈ આપણને હવે કે જન્મો જન્મથી આ માયાના પ્રવાહમાં ઘૂમતો જ રહ્યો નાવ ઇટ્સ ટાઈમ ટુ બી પાસ હવે પાસ થવાનો ટાઈમ આવી ગયો કરો મહેનત સાધના કરો મંડી પડો જે હું તો કહું ને જોર લગાવો આપણે એવું જોર લગાવી સત્સંગમાં ભજનમાં ભક્તિમાં નિયમ ધર્મમાં કે સિંહાસનમાં બેઠેલા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ ખુશ થાય અને આપણું જીવન જોઈને રાઉન્ડ ઓફ અપ્લોઝ કર્યો ભગવાનને એમ થાય ભાઈ કે આ ભગત જીવન જીવે છે ને આમ સો પ્રાઉડ ઓન હિમ ભગવાનને ગૌરવ થાય કે મારો ભગત છે એ ગૌરવવંતું ખમીરવંતું જીવન જીવે છે અને એ કામ નિષ્કુળાનંદ સ્વામી કે સાધુ કરે છે લોધિકાના અભયસિંહ રાજા હોય કે જેને માણસ મારવાનું કઈ નો મેક એની ડિફરન્સ કોઈ જાતનો ફરક ન હોય પશુને મારવા માણસને મારવા પણ એ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવે પોતાના જીવનને ચેન્જ કરી દે એની એ જોબન ભગી કે ગાયકવાડ સરકારના 65 અમલદારો પકડવા આવે ને બધાના હેડ ઓફ કરી નાખે બિહેડ કરી નાખે માથા કાપી નાખે અને એને એ જોબન પગી જ્યારે મુક્તાનંદ સ્વામીના ચરણમાં આવે ત્યારે હાથમાં માળા લેતો થઈ જાય આ સાધુની તાકાત છે ભાઈ માણસને કદાચ ઉપરથી બદલી શકીએ પણ માણસના જે સ્વભાવ એની વૃત્તિઓને બદલવી બહુ અઘરી છે
ઉપરથી તો આપણે ઘણા બધા સારા લાગતા હોય, પણ અંદરથી સારું થવું મહત્વ એ છે. મહત્વ છે નું આપણા ચારિત્રનું મહત્વ છે. એ ચારિત્રને બદલાવનારા સાધુ છે ભાઈ. જુઓ એક વ્યક્તિનું ચારિત્ર જીવનમાં કેટલું બધું સર્જન કરી શકે, અને એક નબળા ચારિત્ર્ય વાળો માણસ કેટલું વિસર્જન કરી શકે. આમાં કંપાલા ગયા હશે ને ખ્યાલ હશે, જ્યારે 70-80 ના ટાઈમમાં એ વખતનો પ્રેસિડેન્ટ ઈદી અમીન હતો, અને એવો કરપ્ટડી નેતા નીકળ્યો કે કંપાલાને એટલું ખાડમાં નાખી દીધું, એટલું ખાડમાં નાખી દીધું. આજે 40 વર્ષે પણ હજી કંપાલા એટલું ઊંચું નથી આવી ગયું, અને કરન્સી કેટલી ડાઉન છે. નહીતર ત્યાં ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ ને, જીઓગ્રાફિકલી ઇટ્સ ઓલ ફ્લરિશ ડેમ, એટલું બધું સમૃદ્ધ છે. ત્યાં ખનિજ બધા તત્વ છે, વરસાદ સારો છે, ગ્રીનરી પણ એટલી બધી છે. છતાં પણ આટલો દેશ પાછળની પાછળનું કારણ એક વ્યક્તિનું નબળું ચારિત્ર્ય આખા દેશને દુબાડી દીધું. જુઓ એ ચારિત્ર્યને સુધારવાનું કામ આ ભગવાનના સંતો પુરુષો કરે છે. વળી સ્વામી કે, વળી પર દુઃખ હરે હમેશ એવા સંતને નામ હું શીશ, કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામ હું શીશ. સાધુ પુરુષો સ્વામી કેવા છે, ગમે એવો જીવીની પાસે આવે ને, રિક્વેસ્ટ લઈને, ફરિયાદ લઈને, મુશ્કેલી લઈને, પણ આ સાધુની તાકાત એવી છે, ઘડીના છઠ્ઠા ભાગમાં એના બધા દુઃખ દૂર કરી દે. જુઓ રાજકોટનો પ્રસિદ્ધ પ્રસંગ. તમે રાજકોટમાં એક કડિયા ભગત હતા, માવજી નામ હતું એનું, માવજી મિસ્ત્રી હતા પોતે. હવે જોજો જીવનમાં પરિવર્તન કેવી રીતે સંતો લાવે છે. આ સંતો કહે એમ, કોઈક સ્વામી દયા કરજો, એમ કંપની હાલતી નથી, કંપની બરાબર હાલે ને તો સ્વામી કહે 2000 બંડલ કઈ હું મૂકવા ન જાય. પણ એવી શક્તિ આપે, એવો પાવર આપે, એવી જ્ઞાન શક્તિ આપણને આપે, ભૌતિક શક્તિ આપે, ઓટોમેટિકલી ભગવાન છે ને રસ્તા ખુલ્લા કરી દે. માવજી કડિયાની પરિસ્થિતિ બહુ નબળી, સ્વામીના દર્શને આવ્યો એટલે સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી કે દયા કરો, ગુણાતીતાના સ્વામી પાસે પ્રાર્થના કરી. સ્વામી કે, ભગવાન માટે કંઈક થાળ પેલો લઈ આવતો. જોયો કન્ડિશન તો પછી અહીંયા હોય છે. હા, સાધુને સુખી બધાને કરવા, પણ સુખી ક્યારે થાય? ઇફ યુ પુટ સમથિંગ ઇન ફ્રન્ટ ઓફ ભગવાન, ધેન ભગવાન ઇઝ રેડી ટુ ગીવ યુ એવરીથિંગ. કહેવાય ને ગીવ એન્ડ ટેક. પહેલાના જમાનમાં એને બાર્ટર સિસ્ટમ કહેવાતી, બહુ એન્શિયન્ટ ટાઈમમાં, કે તમારે કંઈક જોતું હોય તો કંઈક આપવું પડે. એમ ઠાકોરજીની પાસે કંઈક તો તમારે રિક્વેસ્ટ મૂકવી જ પડે. સ્વામી કીધું કે કંઈક થાળ લઈ આવો, તો થાળથી આ ભગવાન જમે, ભગવાનના સંતો ભક્તો જમે, કંઈ વાંધો નહીં. સ્વામી 4 અનાના પેંડા લઈ આવ્યા અને 2 અનાના ગાંઠિયા લાવીને વ્યવસ્થા કરી, સ્વામીને ચરણમાં મૂક્યા, સ્વામી મારો અંગીકાર કરો, સ્વામીએ ઠાકોરજીને ધરાવ્યા અને સંતોને કીધું કે સંતો આજે આ માવજી ભાઈની રસોઈ છે, એટલે બધા સંતો છે એ સંકલ્પ કરજો. આ જો સંતોને ખાલી સંકલ્પ કરવાનો હોય, પછી કામ છે ને ભગવાન સ્વયં પોતે કરે. એટલે હરિભક્તો નથી કહેતા, સ્વામી મહારાજને પ્રાર્થના કરજો, મહારાજને પ્રાર્થના કરજો. કારણ સાધુની શક્તિ છે ને, એનો ફોર્સ, એનો પાવર જબરો છે. ગંગાનો પ્રવાહ જતો હોય ને આખો, આમ તમારે લોટો છે એ સમુદ્રમાં રડવા જવું હોય તો છેટો પડે, પણ એ પ્રવાહ વહેતો જતો હોય ને, પ્રવાહમાં 2 લોટા મૂકી દો ને તમે, તે જ પહોંચી જાય આપણે ત્યાં. એમ સંતોનો કનેક્શન સીધું ભગવાનની સાથે હોય છે, ને એની સાથે આપણે કનેક્શન કરીએ તો સીધું આપણું કનેક્શન ભગવાનની સાથે થઈ જતું હોય. કાંઈ વાંધો નહીં. બાવજી કડિયાને કીધું સ્વામીએ કે ભગવાન સારું કરશે, હવે શું કરવું છે? સ્વામી એ તો કંઈ થાય એમ છે નહીં, કંઈક દયા કરો તો સારું. સ્વામી એમ કીધું કે કરાંચી જાઓ, કરાંચી. કરાંચી એટલે પાકિસ્તાન ને. પાકિસ્તાનમાં જાઓ ને ત્યાં તમે ઉદ્યમ કરો. સ્વામી પાકિસ્તાન હું જાઉં ને ત્યાં મને કોઈ ઓળખે નહીં, ધંધો ને કેમ? તો કે એકલા નહીં, કોઈ મિત્ર નથી. હા, મારો ભાઈબંધ છે મૂસો. ઓકે, 2 જણા તમે જાઓ ત્યાં અને ત્યાં જઈને ઉદ્યમ કરો. આ જોજો, આ બધી પ્રેક્ટિકલ વાતો આપણા કણબીને લાગુ પડશે, આપણા હરિભક્તોને. કેમ કે આપણી પરિસ્થિતિ કેવી હતી? આપણા વડીલ સંતો શું કીધું? તમે આફ્રિકા જાઓ, તમે મુંબાસા જાઓ, તમે લંડન જાઓ, તમે આ જગ્યાએ જાઓ. એની શરૂઆત અહીંયાથી થઈ. જુઓ સ્વામી કીધું, માવજી તું ત્યાં જા અને ત્યાં જઈને ઉદ્યમ કર. પણ સ્વામી મારી ક્યાંય તે ઓળખાણ નથી. સ્વામી કે અમારી ઓળખાણ એને ત્યાં કે. હા જુઓ, સાધુની આરસો દ્રષ્ટા કેટલી, દીર્ઘદ્રષ્ટિ કેટલી. અને 2 જણા વહાણમાં બેસીને કરાંચી ગયા. હવે કરાંચીમાં ગયા તો ખરા, પણ ત્યાં ઓળખે કોણ કયો? પણ મેં કીધું ને, જો વાલા ભક્તો આવું એવું છે, ઇફ યુ આર 100% શ્યોર, 100% સંપૂર્ણ તમને સંતોમાં અને ભગવાનમાં વિશ્વાસ હોય ને, 100% કે દેર ઇઝ નો સ્પેસ ઓફ ડાઉટ, ડાઉટનો કોઈ પણ જગ્યા. રેકિનભાઈ તમને ખબર છે ને, યુ હેવ એક્સપિરિયન્સ ઇન યોર લાઈફ કે કોઈ પણ જાતનો જરાક પણ ડાઉટ ન હોય ને,
તો ઠાકોરજી આપણે કામ કરી દે, ભગવાન કામ કરી દે છે. બે જણા નીકળ્યા કરાંચી, ત્યાં વાહન માંથી નીચે ઉતર્યા, પણ હવે જાવું ક્યાં? ભાષાનો એક પ્રોબ્લેમ, હવે ત્યાં જઈને શું ધંધો કરવો, કોનો સપોર્ટ મળશે? કારણ કે બધો સપોર્ટની જરૂર પડે, મોરલ સપોર્ટની જરૂર પડે, સોશિયલ સપોર્ટની જરૂર પડે, ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર પડે. પણ ભગવાન રસ્તો ખુલ્લો કરી દે એમ ભગવાને એક શેઠને મોકલ્યા. શેઠની સાથે ઓળખાણ થઈ, એમની સાથે ધીમે 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 કામની શરૂઆત થઈ, કારખાનામાં કામ કરવા માંડ્યા. અને પ્રથમ જ શરૂઆતમાં 4000 રૂપિયાનો પગાર મળ્યો. 4000 એટલે ઘણા કહેવાય ને, 150-200 વર્ષ પહેલા 4000 નો ફાયદો થયો. પછી તો સાહેબ એટલા રાજી થઈ ગયા. અને એ માવજી અને મુસાભાઈને કીધું કે ભાઈ તમે એક અને રહો છો, અને આપણે હું તમને હવે કોન્ટ્રાક્ટનું કામ આપું છું, અને હવે તમે કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરો. અને પછી બે જણા ભાઈએ કંપની ચાલુ કરી, માવાઈન મુસા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની. પહેલી કંપની બે જણાએ ચાલુ કરી, માવા મુસા આમ કન્સ્ટ્રક્શનની કંપની. અને ભગવાનની દયાથી એટલું જબરજસ્ત કામ મળ્યું, એવું જબરજસ્ત કામ મળ્યું કે પહેલું જ આખું બજેટ આવ્યું 48 લાખ રૂપિયાનો કામની શરૂઆતથી. 48 લાખ, 48 લાખ રૂપિયાનું જબરજસ્ત મોટું કામ આવ્યું. અને કામ કરતા 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 જ્યારે એમાંથી પ્રોફિટ થયો ત્યારે 12 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. 12 લાખ રૂપિયા એટલે અત્યારે આમ ગરીબ માણસ હોય ને, ગરીબ માણસ એને તમે એમ કહો કે હું તને 1 કરોડ રૂપિયા આપી, હે 1 કરોડ રૂપિયા, પેલો તો એ જીરવી ન કે સીધો એનો હાર્ડ ફેલ થઈ જાય. કારણ કે બિચારા એ રોજ ભીખ માંગતા માંગતા એ 50 હો કે 200 કે 500 જોયા હોય, પણ અચાનક આમ 1 કરોડ દેખાય, વાવ એમ થઈ જાય કે નહીં? એને આશ્ચર્ય થાય, એને 12 લાખ રૂપિયા કમાણા. પછી જુઓ તમે સદ વિચાર એટલો જ પ્રેરો છે એના હૃદયમાં. ભગવાને કેવો સદવાર વિચાર એના હૃદયની અંદર આવ્યો છે કે એક સત્પુરુષની કૃપા કેટલું કામ કરે છે. અને એવા સત્પુરુષ જ્યારે આપણી સભાની અંદર પધારતા હોય, કચ્છ સત્સંગના ગુરુ સમાન પૂજ્ય મહંત સ્વામી કે જેની અસીમ કૃપા કચ્છના એક એક ભક્તોના હૃદયની અંદર રહેલી છે, કે એ આવા મહાપુરુષોના આશીર્વાદ અને કૃપાથી આપણે બધાએ સુખિયા છીએ. નિષ્કુળાનંદ સ્વામી એ જ વાતને સમર્થન આપે કે સત્પુરુષની કૃપા છે એ કેટલું કામ કરે છે. 12 લાખ રૂપિયા કમાણા, અને 12 લાખ રૂપિયા કમાણા પછી પણ સદ વિચાર છે નથી ગયો. જોજો આપણા બધાના પ્રારબ્ધ છે ને એવા જ હતા, પણ આટલું પ્રાપ્ત થયા પછી પણ સદ વિચાર છે વાલા ભક્તો કોઈ દી નહીં ભૂલવો કે મને જે મળેલી વસ્તુ છે એ કોઈક સત્પુરુષની, આપણા કોઈક વડવા હશે કે એને સત્પુરુષને સેવ્યા હશે એની કૃપાથી આ પ્રાપ્ત થયું. અને પહેલું જ કામ શું કર્યું કે ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી આ મળ્યું છે, અહીંયા મંદિર બંધાવો. અને કરાંચીમાં પહેલામાં પહેલું શિખરબંધ મંદિર કરાવ્યું અને ઠાકોરજીને પધરાવ્યા હોય તો આ માવજી ભગતે કરાંચીનું મંદિર બનાવડાવ્યું હતું. અને અત્યારે પણ તમે યુ કેન સર્ચ ઓન ગૂગલ, ગૂગલમાં સર્ચ કરશો તો તમને અત્યારે કરાંચીનું મંદિર અને મૂર્તિઓના પણ આપણને દર્શન થાય કે એ વખતે કરાંચીમાં મંદિર બનાવ્યું, ઠાકોરજી પધરાવે. એટલું જ નહીં, એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા કે સ્વામીની અમારા ઉપર કૃપા થઈ છે. પછી આવ્યા એ રાજકોટમાં, જબરજસ્ત મોટો યજ્ઞ કર્યો, મોટો યજ્ઞ કર્યો. ને એ વખતે બંને દેશના આચાર્ય મહારાજને ત્યાં બોલાવવામાં આવ્યા છે. એ વખતે વડતાલથી વિહારીલાલજી મહારાજ આચાર્ય મહારાજ તરીકે હતા, અને અમદાવાદના કેશવપ્રસાદજી મહારાજ, આ બંને આચાર્યોને ત્યાં બોલાવ્યા છે. ધામધૂમથી ઉત્સવ થયો, બ્રહ્મચારી સાધુ પાડાઓ પાર્ષદ બધાને ખૂબ બોલાવી, ખૂબ સેવા કરી છે. અને એમ ઇતિહાસ લખવાનો કે રોજના 1500 માણસો, 1500 માણસો, 1500 માણસો રોજ જમતા, અને 7 દિવસ એવો જબરજસ્ત ઉત્સવ કર્યો, ઉત્સવ કર્યો, અને થોડા દિવસમાં તો લાખો પતિ થઈ ગયા. બોલો નિષ્કુળાનંદ સ્વામીનો કહેવાનો મતલબ શું છે અહીંયા કને, કે એવા જે સાધુ પુરુષ છે કે વળી પર દુઃખ હરે હમેશ, એવા સંતને નામ હું શીશ, કૃપાળુ ને પર ઉપકારી, જ્ઞાન દાન થી ન જાય હારી. કોઈ પણ દુખિયો જીવ આવે આ સાધુ પુરુષ પાસે, એટલા જ આશીર્વાદ આપે, જા ભગવાન તારું હારું કરશે. આપણા સંતો એમ નથી કહેતા કે જા હું કહું છું એટલે તારું હારું થશે. ઠાકોરજીને હૃદયમાં રાખીને એમ કે મહારાજ તમારું હારું કરશે, સંતો એમ કે જુઓ આપણાને. અને એના હૃદયમાં બેઠેલા ભગવાન છે, એ ભગવાન 100% કામ આપણા કરે છે.
સંતોના મહિમાની વાત કયા પછી સ્વામી અકને કથાના મહિમાની વાત કરે કે હરિ કથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે શ્રવણે સુણતા સુખ ઉપજે તાપતન ના તે ટળે. સ્વામી કહે ભક્ત ચિંતામણી ગ્રંથ લખું છું પણ એ ગ્રંથ સાંભળવાની મજા કેને આવશે. આપણે જો ઘણી વખત હું વિચારીએ હવે એની કથા એને દાદા ખાચર, પણ બીજા દાદા ખાચર થાવો તો એની કથા થાય ને, પણ કથા સાંભળવા માટે જયારે બેઠા હોય ત્યારે કેવો ઉત્સાહ આપણે રાખવો. આમ અચાનક આમ લોટરી લાગે અને મોટો ફાયદો થાય ત્યારે આપણા માનસ પટ ઉપર કેટલો હર્ષ હોય, કેટલો આનંદ હોય. સ્વામી લખ્યું અહીંયા, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું તે પીવા પડખ મે નહીં, જાણે કઈ વારે પાન કરું. પણ કથા વર્ષો થઈ ગયા છતાં આપણે શ્રવણ કરીએ છીએ, કારણ કથા છે હંમેશા નવી ને નવી રહે છે. એટલે વાલા ભક્તો, આજે આપણને ભાગ્ય મળ્યા છે, યોગ મળ્યો છે, એટલે આ 5 દિવસ દરમિયાન આપણે ભગવાન વૃંદાવન વિહારી મહારાજને હૃદયમાં ધારી અને એવો ઉત્સાહ રાખીએ, એવો આનંદ 5 દિવસ આપણે કરીએ કે આવનારા દિવસોમાં આપણને આનંદ યાદ રહી જાય. બસ અહીંયા નિષ્ફળાનંદ સ્વામી ભગવાનના કથાના મહિમાને પૂર્ણવિરામ આપે છે અને બરોબર બપોર પછીના સત્રમાં ભગવાન ઘનશ્યામ મહારાજનો દિવ્ય પ્રાગટ્યોત્સવ થશે, એ ઉત્સવનો આપણે સૌ લાભ લઈશું. અત્યારે ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે અહીં જ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વૃંદાવન વિહારે હરે કૃષ્ણ મહારાજ કી જય. એકાત્મયવ વિઘ્નયમ નારાયણ મહેશયોઃ ઉભયોર બ્રહ્મરૂપેણ વેદેસુ પ્રતિપાદનાત્ વર્ણિવેશ રમણીય દર્શનં મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. એવા પરાત્પર પરબ્રહ્મ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના પરમ ઉપાસક ગ્રંથકર્તા સદગુરુ નિષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ રચ્યો, આપણે વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના 108માં પાટોત્સવ પ્રસંગે પંચદિનાત્મક યજ્ઞનો આજે પ્રારંભ કર્યો. પોથીયાત્રા બહુ સરસ થઈ, કથાએ બહુ સરસ થઈ અને કથાનો આજનો પૂર્ણ ફલ આપવા માટે અને 45 દિવસના યજ્ઞનો પ્રારંભ કરાવવા માટે વિજયસ્તંભ રોપાઈ ગયો છે, એના ઉપર વિજય ધજા ફરકાવવા માટે આજે આપણી સભામાં પધારેલા ભોજ મંદિરના પરમ પૂજ્યપાદ મહંત સ્વામીશ્રી
માંડવી મંદિરના મહાન સ્વામીશ્રી, ભોજથી પધારેલા વડીલ પાર્સદવરિયા કોઠારી જાદવજી ભગત, સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિદાસજી સ્વામી, સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, ભુજ મંદિરના કોઠારી સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, તેમજ શ્રી હરિ તપોવન ગુરુકુલથી પધારેલા શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી સ્વામી, મુંબઈ વિશ્રાંતિ ભુવનથી પધારેલા કોઠારી સ્વામી સંત જીવન સ્વામી, પ્રસાદી મંદિરેથી પધારેલા શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી, પ્રસાદી મંદિરેથી પધારેલા પુરાણી સ્વામી શાંતિ પ્રિયદાસજી સ્વામી, મંચસ્થ સર્વે નામી અનામી સંગીતકાર સંતો ભક્તો, યજમાન પરિવાર અક્ષર નિવાસી શિવજીભાઈ દેવરાજ રાબડિયાના એ મોટે ભાગે એમના વારસદારો એમના વંશજો અહીંયા ઉપસ્થિત છે એવા ચંદ્રલાલભાઈ સુરેશભાઈ, પરથી પધારેલા ખાસ આ પ્રસંગે મનજીભાઈ ભંડેરી, પ્રારંભ થયો અને જેને પૂર્વથી સંબંધ હતો શિવજીભાઈ સાથે એમના મિત્ર કહુતો કહેવાય એવા નારણભાઈ મનજી કેરાય, દરેક કાંધાઓમાંથી પધારેલા સર્વે સત્સંગી બંધુઓ, ગામડામાંથી પધારેલા હરિભક્તો યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત આપણા માંડવી મંદિરના સ્થાનિક અને બહારથી પધારેલા સર્વે પૂજનીય સાંજોગી બહેનો, મહાશિવરાત્રિ જેવો પવિત્ર પર્વ હોવા છતાં પણ આજે મોટી સંખ્યામાં બેઠેલા સર્વે કર્મયોગી ભાઈઓ બાલિકાઓ, આનંદ એ થાય છે કે વ્રતના દિવસો હોય તો પણ સત્સંગ કરવાનો યોગ મળે, સત્સંગીઓ વિશેષ રાજી થાય, કથા વાર્તા કાયમ થયા કરતી હોય તો કોઈ કંટાળતા નથી, અને કલ્યાણનું માધ્યમ જ કથા વાર્તા છે, અને કથા વાર્તા જેવી શાસ્ત્રમાં છે તેવી ને તેવી સાંભળવા મળે એ આપણા જીવનની એક અલૌકિક પળ કહેવાય. ગ્રંથ ઘણા બધા છે, માત્ર સંપ્રદાયના નહીં, સનાતન ધર્મના ગ્રંથ અદભુત છે, પણ ગ્રંથની જેમ છે તેમની તેમ કથા બહુ ઓછી જગ્યાએ સાંભળવા મળે. વક્તા પોતાના વ્યક્તિગત વિચારો બધી જગ્યાએ વ્યક્ત કરે. હું કંઈક પ્રભાવ પાડી દઉં, મને ઘણું બધું આવડે છે, જનરલ નોલેજ મને કેટલું બધું છે, એવી કંઈક વાતો કરતા હોય, અદ્યતન ટેકનોલોજી કંઈક ખબર હોય તો એ પણ વચ્ચે ઉમેરીને કહેતા હોય, પણ મૂળ ગ્રંથ છે એનું મૂલ્ય અવમૂલ્યન કરી અને પોતાની જ વાતોને જ્યારે વિશેષ વણી લેવામાં આવતી હોય ત્યારે જીવાત્માના કલ્યાણમાં કચાસ રહી જાય છે. કલ્યાણની કચાસ કાઢી નાખવી છે, પૂર્ણ કલ્યાણની વાતો આ કથામાં કહેવાની છે, અને એવી કથા કરનાર જ્યારે સંતો આપણને મળ્યા હોય, ભક્ત ચિંતામણીના દોહા અને ચોપાઈ પ્રમાણે જ રાગ રાગણીથી એના ગાયન થતા હોય અને એના ઉપર જ્યારે સમજાવટ કરવામાં આવે ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને તો વંદન કરીએ જ. એમણે જે જે સંતોને યાદ કર્યા ને સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગુ પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય, એવા સંતો જ્યારે સ્વયં પોતે વ્યાસપીઠ ઉપર બેઠા હોય, એવા એવા સંતો જ્યારે આપણે કથા શ્રવણ કરવા બેઠા હોય, અને એવા સંતોમાં સર્વથી મોખરે એવા આપણા ગુરુવર્ય પૂજ્ય માનસ્વામી પધાર્યા હોય ત્યારે આપણી આ મહાશિવરાત્રિ એ અતિશય આનંદથી ઉજવણી ગણાય. ભક્તો, અત્યારે ધજાનું પૂજન કરવા માટે યજમાન પરિવાર અને વડીલો ત્યાં ગયા છે, માનસ્વામી પણ તે પૂજન કરાવડાવી દર્શન કરીને અહીંયા કને મોટા સંતોની સાથે પધાર્યા. એક બે વાતની સૂચના આજે જ કરું ને એટલે તમારા મનમાં રમતી થાય. મને કોઠારી સ્વામીએ છાપેલું પેમ્પલેટ આપ્યો મને કે આ જન્મંગલ યાગના નિયમો છે, યજમાનોને આપવાની સૂચનાઓ છે,
આ પાઇપલાઇન પ્રસાદ વેચાશે ત્યારે આપણે સ્વયંસેવકો આપશે જ. કદાચ કોઈને ન મળ્યું હોય તો કોઠારમાં એની ઉપલબ્ધિ છે, લઈ જવા માટે કોઠારી સ્વામી આપશે. પણ આ પેમ્પલેટ માત્ર પેમ્પલેટ નથી, આજકાલના જમાનામાં કેવું થઈ ગયું છે, ગમે તેવી તમે આમંત્રણ પત્રિકા છાપો પણ કોઈ વ્યક્તિ આખી આમંત્રણ પત્રિકા ન જ વાંચે, ટાઈમ જ નથી. પેલો તો જુએ કેવા મજાકડા છે, ચિત્ર છે, પછી જુએ કોણ કોણ ફોટો છે, એમ જરાક જોઈ, જરાક તારીખ જોઈ લે, કઈ તારીખ કઈ તારીખને પછી સીધી પત્રિકાને ફેરવી નાખે, અને કાર્યક્રમો શું છે જરાક જોઈ લે, એટલે રાખી દે પછી બીજે દિવસે ત્રીજે દિવસે એને બિલકુલ પુષ્ટિમાં જ ફેંકી દે. જેને ઘરે હથોહથ પત્રિકા દીધી હોય, ગઈ હોય, એ જ વ્યક્તિ પાછો પૂછે કે કથા કદી બેસવાની, આજે શું કાર્યક્રમ છે. ગ્રંથમાં ઘણું છે પણ આચરણમાં એક કઈ નથી. સર્વે અહેવાલ આપણા હાથમાં પડ્યો છે પણ આપણે એનો અમલ નથી, એવું ઘણું બનતું હોય. એમાં પેમ્પલેટ છે ને એ કેવળ જેવા જાહેરાતમાં આવતા હોય, વર્તમાન પત્રમાં વચ્ચે બીડેલું, અને જુદી જુદી સ્કીમના બધા જાહેરાતો આવતી હોય, એવું નથી. 15 દિવસ ચાલતો મહા શ્રી જન્મંગલ યાગ, એમાં નિયમો કેવા છે, એમાં શું શું થવાનું છે, એ વિશેની થોડીક હું તમને જાણકારી આપી દઉં. શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી જન્મંગલ યાગ, નિયમો એ છે, ભક્તજનો સાંભળી લેજો, આ યજ્ઞ મંડપ જે કંઈ તૈયાર થઈ ગયો છે એને તેવો ને તેવો આપણે પવિત્ર અને શાસ્ત્રના નિયમ છે એ પ્રમાણે જ એમાં બધી જ યજ્ઞની ક્રિયાઓ કરવાની છે, નિયમોનું ઉલ્લંઘન કરવાનું નથી. દરરોજ યજમાનો અલગ અલગ યજ્ઞમાં બેસી અને આહુતિઓ આપી શકશે. માત્ર 4100 રૂપિયા સેવા જેમની હશે તે સજોડે બેસી એક દિવસ લાભ લઈ શકશે. બાળકોને પ્રવેશ નથી, એનું કારણ છે બાળક એટલે બાળક, એને કઈ ક્રિયા ક્યાં કેવી રીતે કરવી એને ખબર ન હોય, છે ભગવાનનું સ્વરૂપ પણ નિર્દોષ બાળકને બાળકની જગ્યાએ યજ્ઞમાં નહીં. યજ્ઞશાળા લોખંડ પ્લાસ્ટિક વિના નિર્મિત હશે, સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી નિર્માણ થશે, અને તે થઈ ગઈ. જનમંગલ નામાવલી દ્વારા શુદ્ધ દેશી ગાયના ઘી તથા તલ જવ વગેરેથી હોમ થશે, એમાં પછી બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં થાય. દેહ શુદ્ધિ બાદ પહેરેલ વસ્ત્ર ગરીબોને દાન આપવાના રહેશે. સાદા વસ્ત્ર પહેરીને આવવું, સમજી ગયા, તમે જે વસ્ત્ર પહેરેલા હશે ને દેહ શુદ્ધિ થશે, એ વસ્ત્ર પછી ગરીબોને અપાઈ જશે, એટલે એ પ્રમાણેના વસ્ત્રો પહેરીને આવજો. સાધન જે કે તમને આપી દેવાના જ હોય. યજમાન ધોતી શાલ પહેરીને યજ્ઞમાં પ્રવેશ કરી શકશે, ગમે તે પહેરવેશમાં નહીં. યજમાન બહેનો ભારતીય પહેરવેશ એટલે કે પૂર્ણ સ્ત્રીનો પોશાક, સાડી, પછી પડલું હોય કે સાડલો હોય એ ચાલે, પછેડો ન ચાલે. એટલામાં સમજી જાય, જો પછેડો ન ચાલતો હોય તો બીજું વસ્ત્ર ન ચાલે. તમારા વસ્ત્રો, પાકીટ, ફોન, પૈસા વગેરે તમારી ગાડીમાં અથવા તમારે સાચવવાના રહેશે. એવી કોઈ વસ્તુ હોય, દાગીના હોય, પૈસાનું પાકીટ હોય કે કોઈ કાગળિયા વગેરે, તમારી જવાબદારી છે, તમને સાચવવાનું રહેશે. સવારે 7 થી 7:30 દેહ સુધી પ્રવેશ માટે ફરજિયાત છે. યજ્ઞમાં સવારે 7 થી 7:30 અડધો કલાક બુદેવો દેહ સુધી કરાવે, એમાં હાજર થઈ જવું. ઉપહાર સવારે 8 વાગે ઉપહાર અને 8:15 યજ્ઞમાં હાજર થવું. યજમાન સાંજે યજ્ઞ સમાપન બાદ અનાજ લઈ શકશે, એટલે કે સવારથી કરીને યજ્ઞનું કાર્ય ચાલે ત્યાં સુધી દિવસે અનાજનો ઉપયોગ નહીં કરી શકે, નહીં સ્વીકારે. ફલાહાર સૂચના થાય એ પ્રમાણે મળશે, પણ યજ્ઞ દિવસનો સાંજે પૂરો થાય પછી જ અનાજ લઈ શકશે. યજ્ઞશાળામાં ફોનનો ઉપયોગ નહીં થઈ શકે, કોઈ પણ ભૂદેવે નહીં, યજમાન પણ નહીં, અને સંતો જાય એ પણ નહીં, ફોનનો ઉપયોગ નહીં.
યજ્ઞના આચાર્ય દ્વારા અપાયેલ નિયમો પાડવાના રહેશે એ તો બધાને ખબર હોય. એક વ્યક્તિ પુરુષ કે સ્ત્રી બેસી શકે નહીં. કોઈ ભાઈ કહેશે હું એકલી પરણેલી હોય તોય નહીં, એકલી નહીં. અને કોઈ ભાઈ એમ કહેશે કે મારું લગ્ન છે પણ મારી પત્ની મારાથી વિદેશમાં છે કે ક્યાંય, તોય નહીં. ફરજિયાત પરણેલો જ અને જોડલું જ બેસી શકશે. દેહ શુદ્ધિ થયા બાદ મંદિરની બહાર જઈ શકાશે નહીં. હવે મને થોડું કામ છે, હમણાં જઈને આવું બિલકુલ નહીં. દેહ શુદ્ધિ થઈ ગઈ એટલે યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી એને મંદિરમાંથી બહાર નીકળવા મળશે. કોઈ અગર કોઈ યજ્ઞમાં બેસવા માટે અશક્ત છે તો તેમના વતી કોઈ અન્ય જોડી અથવા ભૂદેવ બેસાડી શકશે. એટલે અન્ય જોડી, એકલો એ પણ નહીં, મારા વતીથી આ જોડી એના માટે છૂટી છે. પણ જોડી, જોડી એટલે જોડી. અગ્નિ તથા ભૂદેવની સાક્ષીએ લગ્ન કરેલ દંપતિ જ યજ્ઞમાં ભાગ લઈ શકશે. સમજો છો ને, બધા સમજી ગયા ને? જ્યાં ત્યાંથી ઝાપટી લાવેલા એ નહીં. ચોખ્ખો શબ્દ. કારણો વસાત કઈ ફેરફાર થાય એટલે કે બહેનોના ધર્મ, ધર્મની તો વાત આવશે, ધીંગાણા ગમે એટલા થાય પણ ધર્મનો જય. કારણો વસાત કઈ ફેરફાર થાય એટલે કે માસિક ધર્મ, સૂતક અથવા બીમાર, તો બે દિવસ પહેલા જાણ કરવી. જેને નોંધ કરી ને એને બે દિવસ પહેલા જાણ કરવી એટલે આપણે કોઈ પણ જોડણાનો તે દિવસે ફેરફાર કરી શકીએ. જરૂરત સિવાયની દવા લઈ યજ્ઞમાં બેસવો નહીં. જો બીમાર છું ને મને ઓછી તેની જરૂર પડે તો આ ટીકડી મને ભેગી જોઈ એમ નહીં, કોઈ પ્રવાહી છે મારે લેવું પડે એમ નહીં. એટલે કે દવાના નામે કોઈ પણ ચીજ યજ્ઞની અંદર પ્રવેશ કરી શકશે નહીં. હવે આમાં નવા કોઈ જોડલાને બેસવાનું હોય, કોઈને પણ યજ્ઞમાં બેસવાનો સંકલ્પ હોય તો સંપર્ક કરી અને નામ નોંધાવી લે. સંપર્ક સૂત્ર માટે બે સંતો છે, એક તો કોઠારી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી અને એક તબલચી સ્વામી કપિલ મુનિદાસજી, એના ફોન નંબર આ પેમ્પલેટમાં છાપેલા છે, એમનો સંપર્ક કરી લેવો. યજમાનોએ આટલી વસ્તુઓ સાથે લાવવી ભૂલતાની પાછા, ધોતી શાલ, બે શ્રીફળ માંડવીમાં ન મળે એવું બને જ નહીં, તુલસી પત્ર 125 નંગ તુલસી પત્ર, બહુ સરસ, 7 રૂપિયા બેના સિક્કા, 7 રૂપિયા, 7 રૂપિયા બેના સિક્કા, 2 રૂપિયાના સિક્કા 7 એમ, બ્રાહ્મણોને આપવા માટે દક્ષિણા સ્વૈચ્છિક, તમને જે આપવું હોય તે, આટલી કે આટલી એમ બિલકુલ નહીં, નેપકિન, હાથ લૂછવાનું વસ્ત્ર, એક નેપકિન, કઈ વિધિ થાય તો બીજું કઈ આડોડું જોવું ન પડે, કપડામાં હાથ લૂછવા ન પડે. દેહ શુદ્ધિ દરમિયાન સવારે મંદિરમાં સ્નાન કરવાનું, તે માટે સાદા વસ્ત્રો પહેરીને આવવું, એ વાત થઈ ગઈ પહેલા અને આ પુનઃ. સ્નાન બાદ ધોતી શાલ બહેનો ભારતીય પહેરવેશમાં રહેવું, સ્નાન બાદ પછી છૂટી એમ નહીં, ઓરિજિનલ આપણી ભારતીય સંસ્કૃતિનો જે પહેરવેશ છે મર્યાદિત એ પહેરવેશ રાખવો. સાંજે સમાપ્તિ બાદ પહેરવા અન્ય વસ્ત્રો લાવવા, સવારના વસ્ત્રોનું દાન કરવાનું હોવાથી, સાંજે પાછા વસ્ત્રો હોય ને ધોતીની સલામત પછી રહેવાય નહીં, બહેનોએ જે પૂજામાં બેઠેલી હોય સાડી હોય એ પણ બદલાવવી પડે, એટલે બીજા વસ્ત્રો સાંજે પહેરવા માટે ભાઈઓ અને ભાઈઓને લાવવાના. છેડાછેડી માટે વસ્ત્ર આપવામાં આવશે, એ અહીંયા મંદિર તરફથી જ આપશે મળશે. ભક્તિ સેવા સમર્પણ મહોત્સવ તારીખ 9/4/2020 બપોરે 3 વાગે શરૂ થશે, તેમાં સત્સંગી માત્ર ને હાજર રહેવું. 4th મહિનાની 9મી તારીખ છેલ્લો દિવસ છે, તે દિવસે બધું જ સમર્પણ કરશો, પણ સમય બપોર પછી 3:30 વાગ્યાનો રાખેલો છે, કારણ કે સવારના સમયમાં તો દીર્ઘશાબ્દી મધો મહોત્સવ, ઘનશ્યામ મહારાજનો એ મોટો મોટો જબરજસ્ત કાર્યક્રમ ચાલતો હોય, અભિષેક અન્નકૂટ વગેરે, એટલે બપોર પછી અને આ બધા યજ્ઞની ફલશ્રુતિ પ્રાપ્ત કરવા માટે 3:30 વાગ્યાનો સમય. 9 મહિના દરમિયાન થયેલ ભજન ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવશે. તારીખ 9/4/2020 સાંજે 5:30 વાગે
યાગની સમાપન વિધિ હોવાથી અવભૃત સ્નાનમાં દરેક 45 દિવસના યજમાનોએ ખાસ હાજર રહેવું. યજ્ઞ પૂરો થાય, શાસ્ત્રનો નિયમ છે, અવભૃત સ્નાન કરવું જોઈએ. એટલે અવભૃત સ્નાન કરવા માટે પહેલેથી કરીને છેલ્લે દિવસ સુધી જેટલા યજમાનોએ ભાગ લીધો હોય એ બધાએ યજમાનોએ તે દિવસે તે વખતે તો હાજર રહેવું જ. હવે દરરોજ યજમાન માટેનો કાર્યક્રમ શું છે સાંભળી લેજો. યજમાનોએ સવારે 6:45 વાગે માંડવી મંદિરમાં આવી જવું, એટલે આપણું આ મંદિર. 7 થી 7:30 સુધી દેહ સુધી યજ્ઞોપવિત ધારણ વિધિ, યજ્ઞોપવિત ધારણ કરવાની રહેશે. 8 ઉપહાર, એટલે કે 8 વાગે ઉપહાર નાસ્તો, 15 મિનિટ જ નાસ્તો. યજ્ઞશાળામાં પહોંચવાનું 8:15 વાગે રહેશે. 8:30 વાગે સ્થાપિત દેવોનું પૂજન દરરોજ, આ નિયમ. 9:15 વાગે યજ્ઞ પ્રારંભ, 10 વાગે અલ્પ વિરામ, જળપાન વગેરે, રિસેસ. 10:15 વાગે પુનઃ પ્રારંભ, 11:45 થાળ આરતી અને વિરામ. 11:45 સુધી કાર્યક્રમ ચાલશે. 12 વાગે ફરાળી પ્રસાદ, 12:30 થી 1:30 આરામ, 1:30 વાગ્યા સુધી બહેનો ભાઈઓ બધા જ, બહેનો બહેનોના મંદિરમાં, પુરુષો પુરુષોના મંદિરમાં એટલા વાગ્યા સુધી આરામ કરવો 2 કલાક. 2:45 વાગે યજ્ઞશાળામાં પહોંચવાનું રહેશે, તૈયાર થઈ જવાનું. પછી એમ કેવું કે હું જરાક નાહીને આવું, હું કે જરાક આ ક્રિયા કરીને આવું નહીં, 2:45 વાગે હાજર. અલ્પ વિરામ, જળપાન વગેરે 4 વાગે બરાબર રિસેસ પડશે. 4:45 પુનઃ પ્રારંભ થશે અને 6 વાગે થાળ સમાપન આરતી વગેરે થશે. તો યજમાનો માટે જે કંઈ નિયમો છે મેં વાંચી સંભળાવેલા, દરરોજના કાર્યક્રમ માટે પણ શું રીતિ છે સમયની એ પણ તમે સાંભળી. આ યજ્ઞની શરૂઆત 25મી તારીખે થશે. પહેલા દિવસે જે કોઈ બેસવાના હોય યજમાન, આપને ખબર છે, એ લોકો બધા સમયસર હાજર થઈ જાય અને દેહ સુધી કરાવી અને યજ્ઞનો પ્રારંભ મોટા સંતોના વરદસ્તે થશે. અત્યારે પૂજન થયેલી ધજા આપણે બધા અહીંયા કને પૂર્ણ થાય ને કથા, એટલે ત્યાં મંદિરમાં ચાલશું. મંદિરમાંથી ધજા લઈ પગથિયા ઉતરી 8:15 મેં પહેલું શરૂઆતમાં કીધું એમ આખા મંદિરને પ્રદક્ષિણા દઈ અને વિજય સ્તંભ પાસે ઊભા રહી માન સ્વામી, મોટા સંતો અને વડીલ હરિભક્તો.